ફેમિના મિસ ઇન્ડિયા 2024 નારાયણ જ્વેલર્સ સાથે ગ્લેમર અને કારીગીરીની ભવ્ય ઉજવણી. ફેમિના મિસ ઇન્ડિયા 2024 પેઝન્ટ આ વર્ષે પણ વધુ ચમક્યો. નારાયણ જ્વેલર્સ મોડર્નિસ્ટ ટ્રેડિશનલ લક્ઝરી ડિઝાઇનર બ્રાન્ડ સાથે પ્રસિદ્ધ જોડાણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો, જેઓએ આ લેગીસ ઇવેન્ટ માટે સત્તાવાર ક્રાઉન અને જ્વેલર્સ પાર્ટનર છે. 1940ના વારસા સાથે નારાયણ જ્વેલર્સ 8 દાયકાથી વધુ સમયથી વિતાવેલી શ્રેષ્ઠ કૃતિઓની રચના કરવામાં જે લક્ઝરી ચોકસાઈ અને કાલાતીત લાવણ્યનું પ્રતીક છે, નારાયણ જ્વેલર્સનો સમૃદ્ધ વારસો ફેમિના મિસ ઇન્ડિયાની ભવ્યતા સાથે એકીકૃત રીતે સંરેખિત થાય છે, જ્યાં તેઓ ટાઇટલ વિજેતા અને 2 રનરઅપ માટે ડૉક્ટર કેતન અને જતીન ચોકસી દ્વારા ડિઝાઇન કરેલા 3 ક્રાઉન અનાવરણ કર્યું હતું. દરેક હસ્તકલા ઉત્કૃષ્ટતા અને કલાત્મક પ્રત્યેના બ્રાન્ડના સમર્પણનું પ્રમાણપત્ર છે. આ મહત્ત્વપૂર્ણ સહયોગથી ઉજવણી કરવા માટે નારાયણ જ્વેલર્સ વડોદરામાં તેમના ફ્લેગશિપ સ્ટોર પર આ બેસ્કોપ ક્રાઉનને જાહેર કરવા માટે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં 3 વિજેતાઓ ફેમિના મિસ ઇન્ડિયા 2024 શ્રીમતી નિકિતા પોરવાલ અને પ્રથમ અને દ્વિતીય રનરઅપ શ્રુષિ રેખા પાંડે અને શ્રુષિ આયુષી ધોળકિયાએ તેમને આકર્ષક બિજવેલ્ડ તાજ પહેરીને હાજર રહ્યા હતા અને દરેક તાજ દુર્લભ રત્ન અને જટિલ વિગતોનો ઉપયોગ કરીને સમકાલીન ડિઝાઇન સાથે પરંપરાને સુમેળમાં ભેળવે છે. વડોદરાના નારાયણ જ્વેલર્સ સ્ટોરમાં 3 ક્રાઉન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આજે વડોદરા શહેરમાં નારાયણ જ્વેલર્સના શોરૂમ ઉપર મિસ ઇન્ડિયાની જે સ્પર્ધા થઈ હતી ગયા પરમ દિવસે, ડે બિફોર યસ્ટરડે, એની જે 3 વિનર્સ હતી, નિકિતા પુરવાલ, રેખા પાંડે ફર્સ્ટ રનરઅપ એન્ડ આયુષી ધોળકિયા સેકન્ડ રનરઅપ, એ 3 એ 3 દિવસ બરોડામાં નારાયણ જ્વેલર્સમાં આવ્યા છે. આજે આપણે અહીંયા એક સેલિબ્રેશન ઇવેન્ટ પ્લાન કર્યો છે, કારણ કે નારાયણ જ્વેલર્સ 60th એનિવર્સરીના ક્રાઉન્સના જ્વેલરી અને ક્રાઉનના ડિઝાઇનર્સ છે. અમે આ 3 ક્રાઉન્સ 18 કેરેટ ગોલ્ડ, ફ્યુ થાઉઝન્ડ નેચરલ ડાયમંડ્સ વિચ ઇઝ અપ્રોક્સિમેટલી અરાઉન્ડ 400 કેરેટ્સ ઓફ ડાયમંડ્સ, અને 2200 જેટલા કલર સ્ટોન્સ, રૂબીઝ અને ઝેમ્બિયન એમરલ્ડ્સ યુઝ કર્યા છે, અને જે ડાયમંડ્સ છે ફાઇનેસ્ટ ક્વોલિટીના અમે યુઝ કર્યા છે, સર્ટિફાઈડ બાય IDT લેબ. આ બધા ડાયમંડ્સ VVS VS ક્વોલિટીના નેચરલ ડાયમંડ્સ છે. આ ક્રાઉન્સને ડિઝાઇન ટુ એક્ઝિક્યુશન સુધી આપણને લગભગ 3 થી 3.25 મહિના થયા છે, અને લગભગ 30 કારીગરોની આ યથાર્થ મહેનત છે છેલ્લા 60 દિવસની. આપણી પાસે ચેલેન્જ મેક્સિમમ 100 દિવસનો સમય હતો, અને આ 100 દિવસના ટૂંકા સમયમાં ડિઝાઇન ટુ એક્ઝિક્યુશન કરવું એ બહુ ચેલેન્જિંગ જોબ હતો, પણ અમે એ ચેલેન્જિંગ જોબને બહુ સારી રીતે નિભાવી શક્યા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વોઝ ડિઝાઇનિંગ, કે આની ડિઝાઇન જે આ 3 ક્રાઉન છે, દેટ રેપ્રેઝન્ટ્સ અવર ઇન્ડિયા, ધી આઈડિયા ઓફ ઇન્ડિયા, ધ યુનિફાઈડ સ્પિરિટ ઓફ ડાયવર્સ ઇન્ડિયા, એને રેપ્રેઝન્ટ કરવાનું હતું. એટલે ડિઝાઇન થિંકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. એટલે અમે દરેક સ્ટેટના કલ્ચરલ ફોર્મ્સને સ્ટડી કર્યા, આર્ટ એન્ડ ક્રાફ્ટને સ્ટડી કર્યા, કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશનને સ્ટડી કર્યા, અને એમાં જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્સ હતા, મોટિવ્સ હતા ડિઝાઇનના, એને લીધા. અને ધ બેસ્ટ થિંગ ઇઝ દેટ, કે જે મોટિવ્સ અમે લીધા છે, તમે જોશો જો 1 ક્રાઉનમાં જે મોટિવ્સ યુઝ થયા છે એ બીજા ક્રાઉનમાં રેપ્લિકેટ નથી થયેલા. જ્વેલરીમાં નોર્મલી ફોર્મ્સ રેપ્લિકેટ થતા હોય છે, તમે 4 પીસ જુઓ તો 4માં સર્ટન ઇન્ડિજિનિયસ ફોર્મ્સ મળી જાય, જ્યારે આનું ઇન્સ્પિરેશન જુદા જુદા સ્ટેટ્સનું છે, એટલે ડિઝાઇન ફોર્મ્સનું રેપ્લિકેશન નથી. સો દે આર એક્સ્ટ્રીમલી યુનિક ઇન ટર્મ્સ ઓફ ડિઝાઇન ઓલ્સો. ભૂતકાળમાં નારાયણ જ્વેલર્સ, આપણે 8 સિઝન્સ ઓસ્કર્સ કરી છે, આપણે એકલા જ ડિઝાઇનર્સ હતા જેને 8 સિઝન્સ એટ ઓસ્કર્સ કર્યું છે, 8 સિઝન્સ એટ ન્યુયોર્ક ફેશન વીક કર્યું છે. ઇન્ડિયાના લગભગ બધા આપણે, વેધર લેકમે ફેશન વીક હોય, FDCI કુચ્યો વીક હોય, બધા જ ઇવેન્ટ્સ કર્યા છે. વી આર ધ મોસ્ટ અવોર્ડેડ બ્રાન્ડ, વન ઓફ ધ મોસ્ટ અવોર્ડેડ બ્રાન્ડ્સ ઇન ધ કન્ટ્રી, 40-41 અવોર્ડ્સ પ્લસ જીતી ચૂક્યા છે. અને લગભગ સારી ઓલ લક્ઝરી મીડિયા, લક્ઝરી મેગઝીન્સ, કવર શૂટ્સ, અને આપણી ઇન્ડિયાની મોસ્ટ ઓફ ધ બોલિવૂડ એક્ટ્રેસીસને આપણે સ્ટાઇલ કરી છે. નારાયણ જ્વેલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ પર તમે લગભગ બધી ઇન્ડિયન બ્યુટીઝને જોઈ શકશો. યહાં પે આકે તો બહોત અચ્છા લગ રહા હૈ, ક્યોંકિ મેં મેરે કોલેજ કે બાદ યહાં પે આ નહીં પાઈ થી, ઓર એક્ચ્યુઅલી બરોડા સે હી મુજે સ્ટેજ કા જો એક પેશન થા વો ડેવલપ હુઆ થા, તો બરોડામાં આકે તો મુજે બહોત અચ્છા લગ રહા હૈ. ઓર જીત કે કૈસા લગ રહા હૈ વો મેં
अभी तक एक्सप्लेन नहीं कर सकती बिकॉज मैं फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स में थी एंड आई डिड ड्रामेटिक्स फ्रॉम देयर. वडोदरा में आके मुझे घर जैसा फील हो रहा है. आई एम फ्रॉम वापी बेसिकली बट आई एम रिप्रेजेंटिंग यूनियन टेरिटरी. आई वॉज बॉर्न एंड ब्रॉट अप इन सिलवासा. इट जस्ट फील्स लाइक होम विद ऑल द फूड जो सुबह खाया है. सुबह उठ के ढोकला खांडवी एंड એવું લાગે છે કે ઘરે પાછા આવ્યા છે અને કંઈ લઈને આવ્યા છે તો વધારે સારું લાગે છે. હું ગઈ હતી ત્યારે મેં કીધું હતું કે ગુજરાત આજ સુધી 60 વર્ષમાં એક પણ વાર આપણને ક્રાઉન નથી મળ્યો અને એ આપણે સ્ટ્રીક બ્રેક કરવાની હતી અને આ એટલે જ પોસિબલ થયું છે કેમ કે આખા બરોડા અને આખા ગુજરાતના લોકોનો સપોર્ટ સાથ સાકાર હતો અને જેટલા લોકોએ મારા પર આટલો ટ્રસ્ટ કર્યું છે આટલું બિલીફ કર્યું છે એ જ આજે પોસિબલ થયું છે. એટલે મને બસ ગ્રેટિટ્યૂડ છે મારા હાથમાં મારા દિલમાં કે આઈ એમ સો ગ્લેડ કે બધાને બધા માટે હું આ ઘરે પાછો ક્રાઉન લઈ આવી શકું છું.